નમસ્કાર મિત્રો, વેલકમ ટુ કહાનિયા. આજના આપણા જે વાચક છે તે છે શ્રી બેલા ઠાકર. તેમની વિશે જો હું ટૂંકમાં વાત કરું તો તેઓ છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સમાચારપત્રો સાથે જોડાયેલા છે, જેમાં તેમણે જર્નાલિસ્ટ, સિનિયર જર્નાલિસ્ટ, એડિટર અને ફીચર રાઇટર તરીકે કાર્ય કરેલ છે. તેઓએ 7 જેટલા પુસ્તકો પણ લખેલ છે, જેમાં તારી પ્રતિભા નામના પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર અર્પણ થયેલ છે. વધુમાં કહું તો તેઓએ આંતરરાષ્ટ્રીય રેડિયો ટ્રેનિંગ ક્ષેત્રની ફેલોશિપ પ્રાપ્ત કરેલ છે. અમદાવાદ દૂરદર્શનના ઘણા બધા કાર્યક્રમોમાં તેઓ વારંવાર જોડાયેલા હોય છે. તો માણીએ બેલા ઠાકરના સ્વરમાં શ્રી બક્ષી સાહેબના લેખને. બક્ષી સાહેબને હું મળી એ પહેલાંની એમની ચાહક. વાંચનનો શોખ નાનપણથી હતો. તરુણાવસ્થા પૂરી થતાં થતાં એ પરવાને ચડ્યો અને બક્ષી સાહેબ મારા પ્રિય લેખક. ગુજરાત સમાચારમાં એ અરસામાં એમની ધારાવાહિક નવલકથાઓ છપાઈ. એ વખતે એક રવિથી બીજા રવિની રાહ જોતી હું આખું સપ્તાહ. પપ્પા ગુજરાત સમાચારમાં અને બક્ષી સાહેબ એ વખતે મુંબઈમાં રહે. જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે ગુજરાત સમાચારના કાર્યાલય પર અચૂક આવે, પપ્પાને પણ મળે. સાંજે આવીને પપ્પા મને કહે કે આજે ચંદ્રકાંત બક્ષી આવ્યા હતા ઓફિસમાં, એમને ખબર કે હું એમની કેટલી મોટી ફેન છું. આ વાત જાણીને મને એમ થાય કે અરે, બક્ષી સાહેબ અમદાવાદમાં છે અને હું એમને મળી પણ નથી શકતી. પછી મન મનાવું કે મારા જેવી અદની વ્યક્તિને એ મળે પણ શું કામ. હું એમને ક્યારેક મળીશ એવી તો હતી કલ્પના, પણ એ કલ્પના થોડા જ વર્ષોમાં સાકાર થઈ. ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાંથી માસ્ટર ડિગ્રી મેળવીને હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ગુજરાતી અખબાર, જેનું નામ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ હતું, એમાં જોડાઈ. નવું અખબાર હતું, અમે બધા પણ નવા હતા. એમાં રવિ પૂર્તિમાં બક્ષી સાહેબની કોલમ આવે. 3-1 મહિના પછી પૂર્તિઓના સંપાદનનું કામ મને સોંપવામાં આવ્યું. હું તો રાજીની રેડ, કારણ કે મારા પ્રિય લેખક, એમની કોલમ અને એમનું સંપાદન કરવાનું કામ મને મળ્યું. દર સોમવારે એક સરસ પરબીડિયું આવે હાથમાં, બક્ષીબાબુનો એમાં લેખ હોય, સુંદર, સુઘડ, સુવાચ્ય અક્ષર, હેડિંગ અને સબ હેડિંગ એની નીચે રેડ ઇંકથી હાઇલાઇટ કર્યું હોય અને નીચે નોંધ લખી હોય કે મને ગમે છે એ સબ હેડિંગ મેં રાખ્યું છે, તમને બદલવાની છૂટ છે. બક્ષી સાહેબના લેખમાં શું બદલવાનું હોય. 3-1 મહિના પછી તેઓ અમદાવાદ આવ્યા અને અમારી ઓફિસમાં આવ્યા. હું તો રાજીની રેડ, એ મને નામથી ઓળખે, મને મળીને ખૂબ ખુશ થયા. કહે તમે બધા યંગ છો, યંગ ટીમ સરસ કામ કરી રહી છે. પણ મને બેલાબેન બેલાબેન કહીને સંબોધે. મેં કહ્યું બક્ષી સાહેબ હું તમારી દીકરીની ઉંમરની છું, પ્લીઝ મને બેલાબેન ના કહો. ત્યારે એમણે મને જે વાત કહી એ આજ સુધી હું નથી ભૂલી. મને કહે ઓફિસની બહાર તું અને રીવા બંને મારી દીકરીઓ, પણ ઓફિસમાં તો હું લેખક અને તમે મારા સંપાદક, ઉંમર નહીં હોદ્દો મહત્વનો છે. જો હું અહીંયા તમને બેલા કહીશ ને તો ઓફિસની દરેક વ્યક્તિ પછી બેલા જ કહેશે, જે મને મંજૂર નથી. એક સંપાદકનો માન રૂતવો જળવાવો જ જોઈએ, કેટલી મોટી વાત, અને એ કેવી મોટી હસ્તી મને કરી રહી હતી. બક્ષી સાહેબને લેખક તરીકે મેં જાણ્યા હતા, પરંતુ એક વ્યક્તિ તરીકે કેટલા મહાન હતા એનો મને આ પ્રથમ પરિચય થયો. એ પછી 2-3 વર્ષ આ સિલસિલો ચાલ્યો, વાતચીતો ચાલે ફોન ઉપર, એ વખતે મોબાઈલ ફોન તો નહોતા. પણ પછી થોડા વર્ષો એ સંપર્ક તૂટી ગયો. હું બીજા ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરવાનું નક્કી કર્યું મેં અને બક્ષી સાહેબ મુંબઈ. પણ 10-1 વર્ષ પછી સંબંધનો એ સેતુ ફરી આગળ વધ્યો. હું અમદાવાદમાં નવા લોન્ચ થયેલા અખબાર દિવ્ય ભાસ્કર સાથે જોડાઈ. બક્ષી સાહેબ એ વખતે મુંબઈ છોડીને અમદાવાદ શિફ્ટ થયા હતા અને દિવ્ય ભાસ્કરમાં ગ્રુપ એડવાઇઝર તરીકે જોડાયા હતા. ફરી પાછું એમને મળવાનું, વાતચીતોનો સિલસિલો ચાલુ થયો. એ વખતે હું મહિલા પૂર્તિ કરતી હતી, પણ થોડા સમય પછી મને રવિવાર પૂર્તિનું સંપાદન કાર્ય સોંપવામાં આવ્યું.
ફરી રાજીની રેડ, કારણ કે એમાં બક્ષી સાહેબનો લેખ આવે. ફરી એ જ પરબીડિયું, હાથે લખેલો સુંદર સુઘડ અક્ષરમાં લખાયેલો લેખ, ફરી એ જ રીતે હેડિંગ સબ હેડિંગની નીચે અંડરલાઈન અને નોન તમને બદલવાની છૂટ છે. હા, જોડણી બાબતમાં તેઓ ખૂબ જ ચોકસાઈ ભર્યા હતા અને એમનો એ દ્રઢ આગ્રહ હતો કે મને પૂછ્યા વગર મારા લેખમાં, મારા શબ્દોની જોડણીમાં કશો જ ફેરફાર ન કરો. તેમની જોડણી એટલે સાર્થ જોડણી કોશ પણ જોવો ના પડે, અને કદાચ કોઈ શબ્દમાં એમણે કંઈક છૂટ લીધી હોય તો એની પાછળ પણ કારણ હોય. એમને જે શબ્દોની મર્યાદા આપી હતી એનાથી એક શબ્દ પણ વધારે ના હોય. ન તો કદી એ સમયની મર્યાદા ચૂકે. અમારે મન, સંપાદકોને મન તો આવા લેખક મળે એટલે ભગવાન મળ્યા. બક્ષી સાહેબ અવારનવાર અમારી ઓફિસમાં આવે, તંત્રીને મળીને પછી બહાર દરેકની સાથે પ્રેમથી મળે. એ આવે એટલે આખું વાતાવરણ ઉર્જામય થઈ જાય, એમની આસપાસ ટોળું વળી જાય, એમનું ખડખડાટ નિર્બંધ હાસ્ય ઓફિસમાં છવાઈ જાય, અને રાજકારણની, દેશની વિદેશની, ફિલ્મોની, નાટકોની, ઇતિહાસની, ગુજરાતની, એમ ભાત ભાતની વાતો. કેટલું અગાધ જ્ઞાન એમની પાસે હતું, ખૂબ મજા આવતી. 2003ની સાલ શરૂ થઈ, માર્ચ મહિનો હતો. થોડા વખતથી બક્ષી સાહેબને મેં ઓફિસમાં જોયા નહોતા, એટલે એક વખત અમારા તંત્રી અજયભાઈને મેં કહ્યું કે હમણાંથી બક્ષી સાહેબ દેખાયા નથી ઓફિસમાં. એટલે મને કે હા, એમની દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, હમણાં જ થોડા વખત પહેલાં એમની જોડે વાત થઈ. અને મને કે સિંહ બોખો થઈ ગયો છે એટલે આવું ગમતું નથી, પણ થોડા જ સમયમાં તમને બધાને મળવા આવીશ. એ વાતને 7-8 દિવસ થયા. એ પછીની એક સવારે લગભગ 9:30-10 વાગે મારા એક કલીગનો ફોન આવ્યો. મને કહે, બેલા કંઈ સમાચાર મળ્યા? મેં કહ્યું, ના, કેવા સમાચાર? મને કહે, બક્ષી સાહેબ ગયા. એટલે 2 ઘડી તો કંઈ સમજાયું જ નહીં. બક્ષી સાહેબ ગયા? ક્યાં ગયા? 2 ક્ષણ પછી થોડી ટ્યુબલાઇટ થઈ. મને મારા કલીગે કહ્યું કે સવારે એમને મેસેજ એટેક આવ્યો અને હવે એ આપણી વચ્ચે નથી. મન ક્ષુબ્ધ થઈ ગયું, માની જ ના શકાયું. એક આટલો જીવંત, આટલો ઉત્સાહથી ભર્યો ભર્યો સ્વસ્થ માણસ આમ અચાનક ચાલી ગયો? મન ખૂબ ભારે થઈ ગયું. એવા જ ભારે હૃદયો બપોરે ઓફિસ પહોંચી. ત્યાં એક બીજો આઘાત સહેવાનો હતો. જેવી હું મારી કેબિનમાં દાખલ થઈ કે મારા એક સિનિયર સાથીદારે મને કહ્યું, બેલા, કાલે બક્ષી સાહેબ રાત્રે ઓફિસમાં આવ્યા હતા અને તને મળવા અહીંયા કેબિનમાં આવ્યા, પણ તું નીકળી ગઈ હતી 5 મિનિટ પહેલા જ. શું બોલવું કે શું અનુભવું મને કંઈ સમજાયું જ નહીં. બક્ષી સાહેબ મને મળવા આવ્યા હતા અને હું એમને મળી ના શકી. 5 જ મિનિટનું છેટું રહી ગયું, જે હવે જીવનભરનું છેટું રહેવાનું હતું. અમે લોકો જ્યાં બેસતા હતા મેગેઝિનની એ વિંગ, મેઇન બિલ્ડિંગ જે હતું એનાથી થોડે દૂર હતી. એક આખી ટેરેસ વટાવી પછી એ વિંગમાં અવાય. બક્ષી સાહેબ રાત્રે આખી ટેરેસ વટાવી એ બીજી વિંગમાં કેવળ મને મળવા આવતા હતા અને હું મળી ના શકી. મનમાં એક ટીસ ઉઠી. આ ટીસ શબ્દ પણ બક્ષીબાબુએ જ આપણને ગુજરાતીમાં આપ્યો છે. એમની ઘણી કૃતિઓમાં તમને આ શબ્દ વાંચવા મળશે. એનો અર્થ છે કે હૃદયમાં એક શૂળ ભોંકાઈને જેવી વેદના થાય એને ટીસ કહે છે. એ ટીસ શબ્દનો અર્થ મેં કેવળ જાણ્યો નહીં, એ દિવસે અનુભવ્યો. પણ સાચું કહું તો મનમાં એક ક્યાંક એક છુપો આનંદ, એક થોડો ગર્વ પણ થયો કે બક્ષી સાહેબના કેટલાક ગમતીલા જે પાત્રો હતા, જે વ્યક્તિઓ હતી, એમાંની પણ હું કદાચ એક હતી કે એ છેક મને મળવા માટે આતુર હતા. મારી જાતને ખૂબ ખુશકિસ્મત સમજું છું કે મને એમની સાથે કામ કરવાની તક મળી, એમને જાણવાની સમજવાની તક મળી, એમના પ્રેમ અને માર્ગદર્શન મને સાંપડે. આજે હું જે કૃતિનું પઠન કરવાની છું એનું શીર્ષક છે એ રાત, 15 ઓગસ્ટ 1947ની. મારા જેવી દરેક વ્યક્તિને
15 ઓગસ્ટ 1947ની રાત્રે શું થયું હશે તે જાણવાની ઉત્કંઠા હોય જ. ઘણું લખાયું છે રાત વિશે, વાંચ્યું છે, તસવીરોમાં જોયું છે. બક્ષીબાબુએ તેમની આત્મકથામાં એનો ઉલ્લેખ કર્યો છે, એના વિશે લખ્યું છે. પણ જે લાઘવથી એમણે જે વૈધકતામાં નિરૂપી છે તે બહુ ઓછા લેખકો કરી શક્યા છે, અને એટલે જ એમના જે કેટલાક લેખો મને અતિ પ્રિય છે એમાંનો આ એક છે. તો માણીએ એ રાત 15 ઓગસ્ટ 1947ની. ઓગસ્ટ 15, 1947ને દિવસે હું 14 વર્ષ 11 માસ 25 દિવસનો હતો, એટલે કે 15 વર્ષ પૂરા કરવામાં 5 દિવસ બાકી હતા. અને મેં 15મે વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 16મે વર્ષે 1948માં કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફર્સ્ટ યર સાયન્સમાં હું દાખલ થયો. આઝાદીની રાત્રે એટલે કે 14મી ઓગસ્ટની રાત અને 15 ઓગસ્ટના 12 વાગ્યાથી શરૂ થતા દિવસની ક્ષણે હું પાલનપુરમાં હતો, અને એ આખી રાત અમે મિત્રો ગામમાં રખડ્યા હતા. 1947ની 15મી ઓગસ્ટ જીવ્યા હોય એવા કેટલા માણસો આજે હિન્દુસ્તાનમાં હયાત છે? એક અનુમાન પ્રમાણે આજના 2002ના ઓગસ્ટના હિન્દુસ્તાનમાં ફક્ત 10% લોકો એવા છે જેઓ 60 વર્ષ ઉપરના છે. 1947માં 10 વર્ષના હોય એવા કેટલા માણસો આજે હિન્દુસ્તાનમાં જીવતા હશે? 5%, 7%? 1947ની 15મી ઓગસ્ટ જિંદગીમાં એક જ વાર આવી છે અને આવે છે. મારી આત્મકથા બક્ષીનામામાં મેં એ રાતનું વર્ણન કર્યું છે. કોઈને ખબર નહોતી શું થવાનું છે, અને દરેકને ખબર હતી કંઈક થવાનું છે. એ 1947નું વર્ષ હતું. બક્ષીનામામાંથી એ ક્ષણોનું વૃત્તાંત ઉદ્ધૃત કરું છું. 14મીની રાત્રે કોઈ સૂતું નહોતું. ગામ આખું રસ્તાઓ પર ચાલતું હતું. ગુજરાતમાં બધા જ સ્ટેશન રોડ મહાત્મા ગાંધી રોડ બની ગયા. સ્ટેશન રોડની હોટલોમાં રેડિયો વાગી રહ્યા હતા. દિલ્હીમાં કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી મળી હતી. એ બધું જ બરાબર યાદ છે. બરાબર 12 વાગ્યે રેડિયો પર અવાજ સંભળાયો, ઇન્ડિયા ઇઝ ફ્રી. અને અવાજો, નાચવું, ગાવું, તોફાન, શું કરવું કંઈ જ ખબર નહોતી પડતી. ઇતિહાસની ક્ષણ પર અમે ઊભા હતા. જિંદગીભર આ ક્ષણ ફરી જીવવાના નહોતા. કેટલાક રડી પડેલા, કેટલાક ખુશી ગળામાંથી વેવડાવતા હતા, કેટલાક આંખોમાંથી, કેટલાક મૌનથી. વંદે માતરમ ગવાયું હતું, સાંભળ્યું હતું. એ વખતે જનગણમન રાષ્ટ્રગીત બન્યું નહોતું. આખું હિન્દુસ્તાન, આકાશ, જંગલો, નગરો, રાત, માણસો, સમય, અવાજ, બધું જ એક માસિવ ફ્રીઝમાં સ્થિર થઈ ગયું હતું. આઝાદી. ઇજિપ્શિયન ગાયિકા ઓમ કુલસુમ મધરાતથી સૂર્યોદય સુધી માત્ર 2 જ શબ્દો ગાતી હતી, યા લૈલ, આહ લૈલ, આહ રાત, ઓ રાત. અને મોરોક્કોથી ઇરાક સુધી 3 ખંડોના આરબો ઝૂમી ઉઠતા હતા. રાતભર અમારે માટે ઝૂમીને પાગલ થઈ જવાની એ રાત હતી. યા લૈલ, આહ લૈલ, આહ લૈલ, ઓ લૈલ. આજે 70મે વર્ષે વિચાર કરું છું ત્યારે થાય છે કે એવી રાત જિંદગીમાં ફરીથી જોઈ નથી. એ ક્ષણ, એ રાત જે સહન કરવાની અમારી શક્તિ નહોતી. અને જવાહરલાલ નહેરુનો અવાજ દેશનો અવાજ હતો, ખરજનો અવાજ, ઘૂંટણનો અવાજ,
મોતની વાદીઓમાંથી આવતો પડઘાનો અવાજ, પંડિતજીનો અવાજ, રેડિયોના ઘર ઘરાટમાંથી પણ સ્પષ્ટ ફાટતો ભયાનક ઇમોશનલ અવાજ. આ ક્ષણ જ્યારે દુનિયા સૂઈ રહી છે ત્યારે ભારત જાગી રહ્યું છે, એ પ્રખ્યાત ઐતિહાસિક ઘોષણા હોટલના રેડિયો પર સાંભળી હતી. કારણ કે 1947માં પાલનપુર ગામમાં કદાચ 3 જ રેડિયો હતા. રાતભર રોશનીની ઝીલમિલાહટ, રાતભર અવાજોનું તોફાન, પંડિતજીનો અવાજ કાનમાં ગુંજ્યા કરતો હતો, ઇન્ડિયા ઇઝ ફ્રી. ખબર નથી એ અવાજ પંડિતજીનો હતો કે રેડિયોના ઉદ્ઘોષકનો હતો. બેહોશીની એ મસ્તી હતી કે એવું વિચારવા જેવું સંતુલન નહોતું. અમે નાના હતા અને અમે પાગલ હતા. થાક, બેફામ ખુશી, રખડવું, દિશાહીન રખડવું, ઉન્માદ, આઝાદીનો કેફ, મસ્તી અને મસ્તી. આ દેશને આઝાદ કરવા કેટલાની આહુતિ અપાઈ હતી. ઇન્કલાબ ઝિંદાબાદ પોકારતા પોકારતા કેટલા સ્વાતંત્ર્ય વીરોના ફેફસા ફાટી ગયા હતા. કેટલી લોહીની ઉલટીઓ થઈ હતી, કેટલી આંખો જલી ગઈ હતી. આહ લૈલ, ઓ લૈલ, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ. હવે બાજુએ કાતિલ હંમેશને માટે મટિયાભેર થઈ ગયું હતું. બીજે દિવસે ઘરમાં મીઠાઈ બની હતી, યાદ છે. બીજે દિવસે છાપા એટલા જાડા આવ્યા હતા કે વાંચવાનો સમય કે મૂડ નહોતો, યાદ છે. ગાંધીજીએ 15 ઓગસ્ટે ઉપવાસ કર્યો હતો. અમે પણ એ પછી 15 ઓગસ્ટે વર્ષો સુધી ઉપવાસ કર્યા હતા. એ દિવસો હતા, અમારી કુમારાવસ્થા હતી. જો લીડરોએ કહ્યું હોત કે આગમાં કૂદી પડો તો અમે કૂદી પડ્યા હોત. રંજ હતો કે દેશને માટે કુરબાન કરવા માટે એક જ જિંદગી મળી હતી. એ દિવસોમાં દેશપ્રેમ નામનો શબ્દ હતો, કારણ કે અમે ગોરા અંગ્રેજ ટોમીઓને સ્ટેન ગનો લઈને ફાયર કરતા જોયા હતા. કારણ કે અમે 22-24 વર્ષના છોકરાઓની ખૂબસૂરત લાશો જોઈ હતી. કારણ કે અમે કોરસમાં સર બાંધે કફન વાહો શહીદો કી ટોલી નીકળી જેવા ગીતો ગાતા ગાતા નીકળતા હતા. એ વખતે 15મું વર્ષ હતું, આજે 70મું વર્ષ છે. જીવરાજ મહેતાથી નરેન્દ્ર મોદી સુધીનું ગુજરાત અને જવાહરલાલ નહેરુથી અટલ બિહારી વાજપેયી સુધીનું હિન્દુસ્તાન જોયું છે. એ દિવસોમાં રિયાસતે પાલનપુરની વસ્તી 3.5 લાખની હતી અને વાર્ષિક આમદની 35 લાખ રૂપિયાની હતી. આજે દુનિયા બદલાઈ ગઈ છે. આજે 56-55 વર્ષે 35 લાખ રૂપિયા કમાય છે. એ દિવસોમાં નવાબો અમારી ગરદનો હણી શક્યા હતા. સત્તા અમર્યાદ હતી. જિન્હાને પાકિસ્તાન મળી ગયું હતું અને પાલનપુરના મુસ્લિમ છોકરાઓમાં એક જ ચર્ચા હતી, કોણ પાકિસ્તાન જવાનું હતું અને કોણ હિન્દુસ્તાનમાં રહેવાનું હતું. અમારી એક કોંગ્રેસી શિબિર ચાલતી હતી અને 2 છોકરાઓને ગામમાં રેડિયો સાંભળવા મોકલ્યા હતા. રાત્રે રેડિયો પર જાહેરાત થવાની હતી. મોડી રાત્રે અંધારામાં લાઠીઓ પછાડતા પછાડતા એ 2 આવ્યા અને અમે બધા આગાશીમાં ભેગા થયા. ઉત્સુકતા હતી, પંડિતજીએ શું કહ્યું, જિન્હાએ શું કહ્યું. એ રાત આજે પણ યાદ છે. રેડિયો સાંભળી આવેલો છોકરો નહેરુની ભાષામાં અમને કહી રહ્યો હતો, દેશનું વિભાજન નક્કી થઈ ગયું છે, પાકિસ્તાન બનશે, 2 ટુકડા થશે, એક હિન્દુસ્તાન અને બીજું પાકિસ્તાન. નહેરુએ કહ્યું હતું, હમને સિફારિશ કી હૈ. અને અમે બધા જ સ્તબ્ધ, દિગ્મૂઢ, સ્ટન, હતપ્રભ થઈ ગયા હતા. દેશના 2 ટુકડા થઈ જશે,
એ વિચારે દુખી દુખી થઈ ગયા હતા. શિબિરમાં અમારા ગુરુ કરંડીકરે કહ્યું, આવતા વર્ષે હું તમને બંદૂક ચલાવતા શીખવીશ. દેશનું વિભાજન સ્વસ્થતાથી સાંભળી શકીએ એ સ્થિતિમાં અમે નહોતા. એ 15 ઓગસ્ટ 1947ની રાત મૃત્યુના છેલ્લા દિવસ સુધી ભૂલી નહીં શકાય. અમારી આંખોની સામે ઇતિહાસ આકાર પામી રહ્યો હતો. માતૃભૂમિના 2 ટુકડા થઈ રહ્યા હતા અને એ અમે આઝાદ હિન્દુસ્તાનના નાગરિકો હતા. આઝાદ હિન્દુસ્તાનનો જન્મ 1947માં થયો, ગુજરાતનો જન્મ 1960માં થયો. ઇતિહાસની એ ધબકતી ક્ષણો જિંદગીનો અંશ બની ગઈ છે અને એ જ અમારી ખુશકિસ્મતી હતી છે.